નમસ્કાર મિત્રો, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જે નવો NCERT મુજબનો અભ્યાસક્રમ આવેલો છે, તેમાં ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુ. એ પહેલાં એક આપણે અગત્યની માહિતી મેળવી લઈએ કે આપણી આ યુથ એજ્યુકેશન ચેનલમાં ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સના તમામ વિડીયો લેક્ચર, એટલે કે બધા જ વિષયના વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે, અને સાથે સાથે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી માટેના પેપર પણ તેમાં મૂકવામાં આવે છે. અને સાથે સાથે 15 મે 2019 રોજ આપણે એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે, તેમાં પણ તમને ધોરણ 1-12 તમામ પુસ્તકો, મટીરિયલ અને બધા જ વિષયના, 1-12 વિડીયો લેક્ચર પણ તમને એમાંથી મળશે. અને સાથે સાથે શિક્ષકો માટે, શિક્ષક મિત્રો માટે આપણે એક એપ્લિકેશન લોન્ચ કરી, એટલે કે પેપર જનરેશન માટેની એક એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે, જેમાં શિક્ષક મિત્રો પેપર બનાવી અને તેનું સોલ્યુશન સહિત પણ એમાં મૂકવામાં આવશે. તો આવી એક આપણે એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છે, જેમાં તમને બધી જ માહિતી મળશે. અને બીજી, નમસ્કાર, યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી, કે જે નવો NCERT મુજબ અભ્યાસક્રમ આવેલો છે, તેમાં પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુ. તો સૌથી પહેલાં પરમાણુ અને અણુની માહિતી મળવી, એમાં સૌથી પહેલાં પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલાં આપણે માહિતી મેળવીએ કે દ્રવ્યની, કે દ્રવ્ય કોને કહેવાય, એટલે કે દ્રવ્ય એટલે શું. તો દ્રવ્ય કોને કહેવાય, તો કોઈપણ પદાર્થ કે જે ઘટકનો બનેલો છે તેને દ્રવ્ય કહે છે. ધારો કે કોઈપણ પદાર્થ કે જે ઘટકનો બનેલો છે તેને દ્રવ્ય કહેવામાં આવે છે, એટલે કે દ્રવ્ય કહે છે. દાખલા તરીકે આપણે ચોકની વાત કરીએ તો ચોકના જે નાનામાં નાના કણો છે તે દ્રવ્ય છે. ત્યારબાદ વાત કરીએ તો ઈંટ, તો ઈંટનો જે નાનામાં નાનો આપણને ઝીણો જે ભૂકો મળે, એટલે કે સોલ મળે છે, તે પણ શું છે, દ્રવ્ય. તો ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ કે દાખલા તરીકે ચોકના કણો અને ઈંટના કણો અથવા તો ભૂકો, ચોકના કણો અથવા તો ભૂકો. ત્યારબાદ આવે છે ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાર. જોઈએ કે ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાર તો તેણે પણ કંઈક એવું જ કીધું છે કે કોઈપણ પદાર્થનો જે નાનામાં નાનો કણ છે તે દ્રવ્ય છે, અને તે નાનામાં નાનો જે કણ છે તેને આપણે શું કહીશું, દ્રવ્ય. અને એ નાનામાં નાના દ્રવ્યનું જો આપણે વિભાજન કરતા જઈએ તો વિભાજન કરતાં આપણને એક સમય એવો આવશે કે જેનાથી વધારે નાના કણ સુધી આપણે વિભાજન કરી શકીશું નહીં. તો એ જે નાનામાં નાનો જે કણ મળે છે એને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. તો લખીએ કે કોઈપણ પદાર્થનો અતિ સૂક્ષ્મ કણ કે જે દ્રવ્ય છે, કોઈપણ પદાર્થનું અતિ સૂક્ષ્મ કણ કે જે શું છે, દ્રવ્ય. અને ત્યારબાદ પછી એક એવી ધારણા આપી છે કે કોઈપણ દ્રવ્યનું વિભાજન કરવામાં આવે તો છેલ્લે એક સમય એવો આવશે કે જેનાથી વધુ આપણે નાના કણમાં એનું વિભાજન કરી શકીશું નહીં. તો આ અવિભાજ્ય કણને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. લખીએ કે દ્રવ્યનું, અથવા તો લખીએ કે તેણે એવી ધારણા આપી કે દ્રવ્યનું વિભાજન કરવામાં આવે તો એક સમય એવો આવશે કે જેનાથી વધુ નાના કણ સુધી આપણે પહોંચીશું નહીં.
પહોંચીશું નહીં. એટલે કે એક એક સમય એવો આવશે કે જેનાથી વધુ નાના ટુકડા સુધી આપણે પહોંચીશું નહીં, એટલે કે એને જેનાથી વધુ નાના કણ સુધી આપણે વિભાજન કરી શકશું નહીં. તો આ જે વિભાજન ન થાય તેવા અવિભાજ્ય કણને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. એટલે કે વિભાજન ન થાય તેવા અવિભાજ્ય કણને આપણે કણને પરમાણુ તરીકે પરમાણુ કહે છે, અથવા તો પરમાણુ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો આ જે અવિભાજ્ય કણ છે એને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. કે ભાઈ મહર્ષિ કણાદ નામના ભારતીય તત્વજ્ઞાની એવી પૂર્વધારણા આપી કે કોઈપણ પદાર્થ અથવા તો દ્રવ્યનું વિભાજન કરવામાં આવે તો છેલ્લે એક સમય એવો આવશે કે જેનાથી વધુ આપણે નાના કણ સુધી વિભાજન કરી શકીશું નહીં, તો એ કણને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. ત્યારબાદ એ સમયના બીજા એક ભારતીય તત્વજ્ઞાની આવે છે, ફકુધા કાત્યાયને. ફકુધા કાત્યાયને તો તે કહે છે કે કોઈ પણ દ્રવ્ય કે જે અતિ સૂક્ષ્મ કણ છે, એટલે કે કોઈ પણ દ્રવ્યનું કણ જે હોય તે કેવું હોય, અતિ સૂક્ષ્મ, અને જેનું આપણે વિભાજન કરી શકતા નથી. લખીએ કે કોઈ પણ કણનું દ્રવ્ય અતિ સૂક્ષ્મ હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે, અને તેનું આપણે વિભાજન કરી શકતા નથી, વિભાજન કરી શકતા નથી. અને આ અતિ સૂક્ષ્મ કણો સંયુક્ત રૂપે ભેગા મળી અને દ્રવ્યનું નિર્માણ કરે છે. દાખલા તરીકે આપણે ચોકના ટુકડાની વાત કરીએ તો ચોકના નાનામાં નાના કણો છે એ બધાએ સંયુક્ત રૂપે ભેગા થઈ અને પછી એક ચોકનું શું કરે છે, નિર્માણ. તો વાત કરીએ કે કોઈ પણ કણનું દ્રવ્ય કે જે કેવું છે, અતિ સૂક્ષ્મ, અને આ અતિ સૂક્ષ્મ કણો, આ અતિ સૂક્ષ્મ કણો સંયુક્ત રૂપે ભેગા મળી, સંયુક્ત રૂપે ભેગા મળી દ્રવ્યનું નિર્માણ કરે છે, દ્રવ્યનું શું કરે છે, નિર્માણ કરે છે, અને જુદા જુદા સ્વરૂપો આપે છે. તો બીજા જે ભારતીય તત્વજ્ઞાન છે ફકુધા કાત્યાયને, તે કહે છે કે કોઈ પણ કણનું દ્રવ્ય કે જે કેવું છે, અતિ સૂક્ષ્મ, અને આ અતિ સૂક્ષ્મ કણનું આપણે વિભાજન કરી શકતા નથી, અને આ અતિ સૂક્ષ્મ કણો સંયુક્ત રૂપે ભેગા મળી અને દ્રવ્યનું શું કરે છે, નિર્માણ. તો આ વાત થઈ આપણે ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદ અને ફકુધા કાત્યાયને. ત્યારબાદ એ સમયના બ્રિટિશ વિજ્ઞાની આવે છે. ત્યારબાદ જોઈએ આપણે બ્રિટિશ તત્વજ્ઞાન. તો બ્રિટિશ તત્વજ્ઞાની છે ડેમોક્રિટ્સ. ડેમોક્રિટ્સ બ્રિટિશ વિજ્ઞાની છે ડેમોક્રિટ્સ. તો તેણે પણ કંઈક એવું જ કીધું કે કોઈ પણ દ્રવ્યનું અથવા તો કોઈ પણ કણનું અસંખ્ય વખત વિભાજન કરવામાં આવે તો છેલ્લે અવિભાજ્ય કણ મળે છે, જેને આપણે પરમાણુ તરીકે ઓળખીશું. તો ડેમોક્રિટ્સ પણ એવું જ કહે છે કે કોઈ પણ કણનું અથવા તો કોઈ પણ દ્રવ્યનું, કોઈ પણ પદાર્થ અસંખ્ય વખત વિભાજન કરવામાં આવે, અસંખ્ય વખત વિભાજન કરવામાં આવે, વિભાજન કરવામાં આવે તો છેલ્લે નાનામાં નાના કણનું, નાના કણનું વિભાજન થતું નથી, થતું નથી, અને આ કણને પરમાણુ કહે છે. એ કણને શું કહેવા છે, પરમાણુ. તો બ્રિટિશ તત્વજ્ઞાની ડેમોક્રિટ છે પણ એવું જ કીધું કે કોઈ પણ પદાર્થનું તમે અસંખ્ય વખત વિભાજન કરો તો છેલ્લે તમને એક એવો નાનો કણ મળશે કે જેનું વિભાજન થતું નથી, તો એ કણને શું કહેવાય, પરમાણુ. તો આપણે આ ત્રણ વૈજ્ઞાનિક વિષયની વાત કરી, એમાંથી આપણે જોયું તો ડેમોક્રિટ્સ અને બીજા કોણ છે, મહર્ષિ કણાદ, એ બંનેની પૂર્વધારણાઓ શું ધરાવે છે, સામ્યતા ધરાવે છે. આને પણ એવું જ કીધું કે કોઈ પણ દ્રવ્યનું વિભાજન કરતાં છેલ્લે જે નાનો કણ મળે તેને શું કહીશું, પરમાણુ. અને ડેમોક્રિટ્સ પણ આવું જ કહે છે કે કોઈ પણ પદાર્થનું અસંખ્ય વખત તમે વિભાજન કરો અને છેલ્લે જે નાનો કણ મળશે એનું વિભાજન થતું નથી, અને એ નાના કણને આપણે શું કહીશું, પરમાણુ.
તો આ બંનેની માન્યતા અનુસાર મારે લખવું હોય તો લખી શકીએ કે આ બંનેની માન્યતા અનુસાર, આ બંનેની માન્યતા અનુસાર અનુસાર કોઈ પણ પદાર્થના, કોઈ પણ પદાર્થના અવિભાજ્ય કણને, અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. એટલે કે આ બંનેની માન્યતા અનુસાર આપણે જોઈએ તો આ બંનેની માન્યતા અનુસાર આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થના અવિભાજ્ય કણને પરમાણુ કહે છે. તો આ વાત હતી એની માન્યતા, કારણ કે એ સમયમાં અત્યારની જેટલી ટેકનોલોજી વિકાસ પામી હતી નહીં. તો આ ખાલી એની ભાઈ ચોક્કસ પૂર્વધારણા હતી કે ભાઈ નાનામાં નાનો જે અવિભાજ્ય કણ હોય તેને શું કહેવાય, પરમાણુ. કે એની માટે એની પાસે ચોક્કસ કોઈ પુરાવા હતા નહીં. પણ હાલની જો વાત કરીએ તો અત્યારે પરમાણુને જોઈ શકાય તેવા પણ માઇક્રોસ્કોપ અસ્તિત્વમાં છે. પણ એ સમયમાં એની પાસે કોઈ ટેકનોલોજી વિકાસ નહોતી એટલે તેણે ખાલી સ્વીકારી લીધું કે ભાઈ નાનામાં નાના કણને શું કહેવાય, પરમાણુ. પણ હાલની વાત કરીએ તો અત્યારે એને જોઈ શકાય તેવા માઇક્રોસ્કોપ આવેલા છે. અત્યારે આપણે જોઈએ તો AFM અને STM આ બે માઇક્રોસ્કોપ છે જેની મદદથી આપણે પરમાણુ જેટલું નાનું કદ પણ જોઈ શકીએ. ધારો કે હું વાત કરું અહીંયા ચોકને હું આમાં ઘસું તો એમાંથી જે મને નાનામાં નાનો જે કણ દેખાય એને પણ આપણે આ માઇક્રોસ્કોપની અંદર જોઈ શકીએ છીએ. તો AFM એટલે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ અને STM એટલે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, જેમાં તમે પરમાણુ જેટલા નાનામાં નાના કણનું તમે નિરીક્ષણ કરી શકો છો. અને આગળ વાત કરીએ તો પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. આપણે અહીં જોયું કે અવિભાજ્ય કણ એટલે કે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી. પણ અત્યારે આપણે જોઈએ તો પરમાણુનું પણ વિભાજન થઈ શકે છે. ધારો કે આપણે 10મા ધોરણની વાત કરીએ તો પરમાણુનું વિભાજન આપણને જોવા મળે કે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન, જે એ પરમાણુનું શું છે, વિભાજન. તો આ એની માન્યતા હતી. અને આપણે હાલની વાત કરીએ તો AFM અને STM નામના માઇક્રોસ્કોપ વડે આપણે પરમાણુનું વિભાજન કરી શકીએ અને પરમાણુને એમાં જોઈ શકીએ. અને પરમાણુનું વિભાજન ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આગળનો ટોપિક આપણે ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે અને વિડીયો આગળના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર